ભારતમાં વેજ અને નોનવેજ ખાનારા લોકો વસે છે એ તો તમે જાણતા જ હશો, પણ ભારતનું આ શહેર છે જ્યાં તમે નોનવેજ ખાઈ ના શકો કે વેજી પણ ના શકો, જેનાથી આ શહેર ભારતનું સૌથી પહેલું વેજીટેરિયન સિટી બન્યું છે. VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો જાણવા જેવું, હું છું વિની. ભારતનું સૌથી પહેલું વેજીટેરિયન સિટી ગુજરાતના ભાવનગરથી લગભગ 50 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં આવેલું પાલિતાણા શહેર છે. પાલિતાણા જૈન ધર્મમાં માનનારા લોકો માટે સૌથી શુદ્ધ અને આદરણીય સ્થળ છે. અહીં ખાવાના હેતુથી કોઈ પણ પ્રાણીની હત્યા કરવી ગેરકાયદેસર છે. આ સાથે જ ઈંડા અને માંસનું વેચાણ કરવા પર પણ સખત પ્રતિબંધ છે. પણ આ શહેર ભારતનું પહેલું વેજીટેરિયન શહેર કઈ રીતે બન્યું એ હું તમને કહું. 2014માં રાજ્ય સરકારે આ વિસ્તારમાં ખોરાક માટે પશુ હત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધનું કારણ જૈન સમાજના 200 જેટલા સાધુએ કરેલી ભૂખ હડતાલ છે. આ જૈન સાધુએ સરકાર પાસે એવી માંગણી કરી કે અહીંયા કોઈ પશુનું કતલ કે તેનો વપરાશ પર મંજૂરી મળશે તો તેઓ ભૂખ્યા મરી જશે. આ સાથે જ જૈન સાધુએ તમામ 250 કતલખાનાઓ અને માંસની દુકાનો બંધ કરાવવાની પણ માંગ કરી, જેથી રાજ્ય સરકારને એમની આ માંગ સ્વીકારવા માટે મજબૂર થવું પડ્યું અને પાલિતાણા શહેરને નોનવેજ મુક્ત ક્ષેત્ર કરવામાં આવ્યું હતું. અને આ જ રીતે ગુજરાતના ભાવનગરનું પાલિતાણા શહેર ભારતનું સૌથી પહેલું વેજીટેરિયન સિટી બન્યું છે. વિશ્વભરમાં પાલિતાણામાં આવેલો શેત્રુંજય એક જ એવો પર્વત છે જેના પર 900થી વધુ મંદિરો આવેલા છે. એક જ પર્વત પર એક સાથે આટલા બધા મંદિરો હોવાનો રેકોર્ડ પણ ધરાવે છે. જૈનો માટે આ પર્વત સહિત પાલિતાણાના તમામ મંદિરો ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જૈન સમુદાયનું સૌથી પવિત્ર તીર્થ સ્થળ પણ છે અને એટલું જ નહીં, તેને વિશ્વનું સૌથી મોટું મંદિર સંકુલ પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર આદિનાથ અહીં આવેલી ટેકરીઓની વચ્ચેથી ચાલ્યા હતા અને બસ ત્યારથી જ આ સ્થળને જૈન ધર્મનું ધાર્મિક સ્થળ માનવામાં આવે છે અને જૈન ધર્મના અનુયાયીઓ આ જગ્યાની મુલાકાત તેમના જીવનમાં એક વાર તો અવશ્ય લે જ છે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો લાઈક કરી શેર કરી દેજો. અવનવી જાણકારી જાણવા માટે જોતા રહો જાણવા જેવું, ઓનલી ઓન VTVGujarati.com.